गुड आफ्टरनून फ्रेंड्स, केम छो? तमे बधा मजामां ज हशो। विद्यार्थी मित्रो, गया विडियोमां आपणे सरवाळा अने बादबाकीना दाखलानी समज मेळवी हती अने तमे घरे पण दाखलाओनी प्रेक्टिस करी हशे, बराबर ने? तो आजे आपणे विद्यार्थी मित्रो गुणाकार अने भागाकारना दाखलानी समज मेळवीशुं। तो चालो હવે આ પાંચમા દાખલાની રકમ કોણ વાંચશે? હા, પાંચના પાંચમા દાખલાની રકમ છે 24 × 2। તો અહીં આપણે શું કરવાનું છે? હા, ગુણાકાર કરવાનું છે। તો ગુણાકાર કોની મદદથી કરીશું? હા, ઘડિયાળની મદદથી। तो चार ने पहले आपणे केटला वडे गुणवाना छे? आ चार ने बे वडे। केटला वडे गुणवाना छे? चार ने बे वडे। चार नो घड़ियो क्या सुधी बोलवो पड़े? हा, बे सुधी बोलवो पड़े। चार एका चार, चार दो आठ। तो चार दो आठ। हवे आगे आगर गुणाकार करिए ने, बे बे वार केटला? बे नो घड़ियो बे सुधी बोलो। बे एका बे, बे बे वार चार, बे बे वार चार। आपणो गुणाकार केटलो आव्यो? हा, 48। आपणो जवाब आव्यो 48, बराबर ने? હવે જુઓ છઠ્ઠા દાખલાની રકમ 231 × 2। 231 × 2 એકમ થી શરૂઆત કરીએ ને। એક બે વાર બે, કોઈ પણ સંખ્યાને એક વડે ગુણવામાં આવે તો તેનો જવાબ એની એ જ સંખ્યા મળે છે, બરાબર ને? અને જો શૂન્ય હોય, હા, શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને આપણે ગુણીએ તો જવાબ શું આવે? શૂન્ય, યાદ છે ને? હા, ચાલો આગળ જુઓ। ત્રણ દુ, હા, ત્રણ દુ છ। બે બે વાર કેટલા થાય? ચાર। હા, તમારો જવાબ એકદમ સાચો છે। આપણો જવાબ કેટલો આવ્યો? 462। આપણો જવાબ આવ્યો। હવે જુઓ સાતમા દાખલાની રકમ કોણ વાંચશે? સાતમા દાખલાની રકમ, હા, 12/3। અહીંયા આપણે શું કરવાનું છે? ભાગાકાર। તો આપણે ભાગાકાર કોની મદદથી કરીએ છીએ? હા, કોની મદદથી? ઘડિયાળની મદદથી। આપી રકમ છે 12/3। તો એ મારે ઘડિયો આપણે કોનો જોવો પડે? 12નો જોવો પડે, એટલે 3નો, યાદ છે ને? કોનો ઘડિયો બોલવાનો? હા, કોનો ઘડિયો? 3નો। 3નો ઘડિયો ક્યાં સુધી બોલવો પડે? 12 આવે ત્યાં સુધી। चलो कौन बोल से 3 नो घड़ियो? हाँ बोलो। चलो 3 एका 3, 3 दो 6, 3 तारी 9, 3 चौक 12। तो कितना बड़े भाग चलसे? 3 चौक 12। बाकी नु चिन्ह केम मुक्यो अहीं? हाँ, કેમકે શા માટે બાદબાકીનું ચિહ્ન મૂક્યું? ભાગાકારે પુનરાવર્તિત બાદબાકી છે, એટલે આપણે ભાગાકારના દાખલાની ગણતરી કરીએ છીએ ત્યારે બાદબાકીનું ચિહ્ન મૂકીએ છીએ। ચાલો આગળ જોઈએ। બે માંથી બે બાદ કરશું તો 0, એક માંથી એક બાદ કરશું તો 0। આપણો જવાબ કેટલો આવ્યો? હા, 4। આપણું ભાગફળ આવ્યું
चार, बराबर ने? आपको भागफल कितना आ गयो? चार। हवे जुओ आठमा दाखला नी रकम, 486 भाग्या 2। दाखला करवानी शुरुआत क्याथी करीशु? याद छे के भूली गया? याद छे ने? सोना स्थान थी। चलो बेनो गुड़िया जुओ पड़े ने, क्या सुधी? चार आवे क्या सुधी? बे का बे, बे बे वार चार, बे बे वार चार। दादा के नीचे ना मुकसो ने, चार माथी चार बात कर सो तो शून्य, ऊपर थी उठाई रा आठ। बेनो गड़ियो बोलो क्या सुधी? आठ सुधी। बे का बे, बे दू चार, बे टाड़ी छ, बे चौक आठ, तो कितना वड़े भाग चाल से? चार वड़े, तो बे चौक आठ, आठ माथी आठ बार करसू तो जीरो। हजू कोई अंक छे ऊपर थी उतारवानो नीचे? हा कितना छे? छ, तो ऊपर थी उतारा छ। बेनो गड़ियो क्या सुधी बोलो पड़े? बेना गड़िया मा छ आवे क्या सुधी? बे का बे, बे दू चार, बे टाड़ी छ, बे चौक आठ, पर आपने क्या सुधी बोलवानो छे? बेना गड़िया मा छ आवे क्या सुधी, तो कितना वड़े भाग चाल से? बे टाड़ी छ, એટલે કે ત્રણ વડે ભાગ ચાલશે, બરાબર ને? છ માંથી છ બાદ કરશું તો શૂન્ય। હજુ કોઈ અંક દેખાય છે તમને ઉપરથી નીચે ઉતારવાનો? નથી દેખાતો ને? તો અહીંયા ગાડી આપણી ભાગાકારની ક્રિયા પૂરી થઈ ગણાય, તો આપણો જવાબ એટલે કે આપણું ભાગફળ કેટલું આવ્યું? કેટલું છે આપણું ભાગફળ? 243, બરાબર ને? આપણું ભાગફળ આવ્યું 243। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક દાખલાઓ આપ્યા છે જે તમારું ગૃહ કાર્ય છે। આ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ગણવાના છે, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકાર અને ભાગાકારના દાખલા શીખ્યા, તો મિત્રો તમારે આવા બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, અને તમને જે ગૃહકાર્ય આપ્યું છે એ તમારે પૂર્ણ કરવાનું છે। આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।